તમે ફોન ઉપર કોની સાથે વાત કરતા હતા? ક્યારે? ધાબા ઉપર. અરે એ તો ભાઈબંધ હતો. જૂઠ બોલો. હે, ભાઈબંધ હતો તો પછી મને જોઈને કેમ ફોન કાપી નાખો? એ તો વાત પતી ગઈ એટલે. પેલા રીટા ભાભી નો ફોન તો નતો ને? ના ના, હવે એને ક્યાં આવી નવાઈ છે. પણ હે, હું કહું કે જો હું કોઈ બીજી સાથે ચાલુ થઈ જાઉં તો તું શું કરે? હે, હું શું કરું એમ? હું સાંજે હૂતો ત્યારે તો શિયાળો હતો, ને સવારે ઉઠ્યો તો ચોમાસું ચાલુ થઈ ગયું. આ વરસાદ બટા જટી બોલાવે, એની માને ક્યાંક 4-5 મહિના વધારે ને તો હોય ગયું ને. મને શું ખબર, હું તો હજી નાનો હતો ને ત્યાં જ મારા લગ્ન થઈ ગયા. ઈ તો સાલું જોવાનું જ રહી ગયું. હવે પછી કેમ મારી? હું ક્યારની જોઉં છું? આખા ગામની વંદરીઓના ફોટાને લાઈક કરો છો અને મેં ક્યારનો ફોટો નાખ્યો છે? મારે કેમ હજી લાઈક ન આવી? એ ડોબી હજી જોયો જ નથી એટલે. રોજ સવાર પડે ને માથું કાઢી નોકરી છોડો છોડો છોડો. તારી માએ તારા બાપાનું ધોતિયું છોડાવ્યું એટલે બિચારા ધોતિયું કફની પહેરતા હતા, ભગત માણસ હતા. તારી માએ જીદ કરી, સફારી સૂટ સીવડાવ્યા, બોલ બેરિંગની એજન્સીઓ લીધી. શું થયું? 6 મહિનામાં દેવાળું કાઢ્યું, જઈને બેઠા છે અંબાજીની ધર્મશાળામાં જય માતા દી કરતા. ખબરદાર, મારી મમ્મીને વચ્ચે નહીં લાવતા. હું લાવતો જ નથી, એ જાડી જ ગમે ત્યાંથી ઘૂસે છે. મારે તો તારી માને આપણા લગ્નમાં નોતી બોલાવી. જા સાલી, કેટરરની પાછળ પાછળ આવી મને એમ કે પૂરી વણવા વાળી બાઈ છે. લોહી પી ગઈ તારી મમ્મી, મારું લોહી પી ગઈ. કેમ? કોણ તું? આ સોનુ. હા, સોનુ નિગમ. સોનુ નિગમ? અરે અમારી કોલેજનો હિન્દીનો પ્રોફેસર છે. આજે અમારી કોલેજમાં ઇલેક્શન છે એટલે મને યાદ અપાવતો તો બાબુજી વોટ દેના. પાછું ઇલેક્શન? હમણાં પરમ દિવસે તો હતું. સલીને બધું યાદ રહે છે. બોલ્યા? અરે મારી વાલી, પરમ દિવસે જે ઇલેક્શન હતું ને એ સ્ટેન્ડિંગ કમિટીનું હતું, આજે સિટિંગ કમિટીનું છે, અને હા આવતીકાલે સ્લીપિંગ કમિટીનું છે. એટલે હમણાં મને રોજ આવતા મોડું થશે, મારી રાહ ના જોઈશ. જય શ્રી કૃષ્ણ. ચાલો હું પણ આવું છું સાથે. ત્રાસ, ગુજરાતી બૈરાઓનો આ ત્રાસ. શું ત્રાસ? વર જરા ઘરની બહાર નીકળે એટલે ચાલો હું પણ આવું સાથે. શું કંટોળા સાથે આવું તારે? અરે માથું કહેતું મને એમ કે પેલો સિકંદર લડતો લડતો ઇન્ડિયા સુધી આવ્યો તેની બૈરીન સાથે લઈને આવ્યો. અરે પેલો તેનસિંગ આખો એવરેસ્ટ ચડી ગયો તેની બૈરીન સાથે લઈને ગયો તો. પણ તો રામ સીતાને લઈને ગયા હતા ને. ખોટી મગજમારી કરે ને, તારે જવું છે ક્યાં? પિકનિક. પિકનિક? આજે અમે બધી ફ્રેન્ડ્સ પિકનિક પર જવાની છે. એલિફન્ટા કેવ્સ. આવશે? શું? ન જવાય. હે? એલિફન્ટામાં લેડીઝ અલાઉડ નથી. કેમ? આજે નવો રૂલ આવ્યો છે. કોણે કહ્યું? અરે બધી લેડીઝને પકડીને જેલમાં નાખી દેશે. ચૂપ રહો હવે. તું મગજમારી નહીં કર. પ્રોફેસર, મારે વાત કરવી છે. અરે પણ પેલી રાહ જુએ છે. કોણ પેલી? કમિટી. કમિટી. ઉભારો ઉભારો, અહીંયા ઉભારો, મારે વાત કરવી છે. પ્રોફેસર સાંભળો, હવે તમે અંદર જાઓ. તું હાથ છોડ. એવું લગન ના માંડવા માં બોલું તું ને? આ તારા પર ગઈ છે ને. તમે માં દીકરો, આ મારા બાપા પર ગયા છો.
આ ખુશાલદાસ બેટરી થી જિંદગી બાપાએ મને દબડાવ્યો. ગુજરી ગયા તો એ રોજ રાત્રે આવીને મને સપનામાં ભાષણો આપે. એ જગલા, તારામાં મુતીનો છાંટો નથી, એ જગલા તું ડોબો છે. એ ભૂંડા લાગો છો. એટલે પણ મારા બાપાની મિમિક્રી કરું એમાં તારા બાપાનો શું જશે? ને તારા બાપાની તો મિમિક્રી કરવા જેવી જ નથી હે. હે જગદીશકુમાર, હે જગદીશકુમાર, હે એની માને હે હે કરવામાં ચાર વાર તો એના ચોકઠા ઉડીને પડી જાય. હું તો આના ઘરે જાઉં ને એટલે જમીન પર જ બેસો, જેવું સસરાનું ચોકઠું ઉડે ઉપાડીને પાછો પેચો. મને જુએ ને હે આવી ગયા. મને તો લાગે તારો બાપો જે ધોતિયા પહેરે ને તારી માની સાડીઓ જ છે, એટલે બે જણા સાથે બહાર નથી નીકળતા. ફસાઈ ગયો, ફસાઈ ગયો. અરે હું ફસાઈ ગઈ તો લગન પેલા મને કે માલતી, હું તને રાણી ની જેમ રાખીશ. આ રાખીશ પેલા મને રાજા તો બનવા દે. વાહ 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 વાહ. આ શું ઈદડા? 20 લાખ રૂપિયા છે. રાહુલે સપનામાં નહીં વિચાર્યું એની વેલ્યુ 20 લાખ થશે. આમાં ભાવતાલ નહીં કરતા. આવું બોલવાનું? માય ગોડ, ફોન વાગ્યું. આવી ગયા, આવી ગયા છે પે લોકો, આવી ગયા છે પે લોકો, આવી ગયા છે પે, આવી ગયા. પણ બોલી બોલી ને વધારે શું કામ ટરકાવે તું? આવજે વાલી, આવજે. તારે આવું જ? ચાલ નવરી જ બેઠી શું કરીશ. ચાલ એ બાને પગ છૂટા થાય. ચાલ અરે સાંકડે મુકડે ગોઠવાઈ જશું. એકાદ ગુંડા ના ખોળામાં બેસી. ये सुहाग रात की बात है. पति पत्नी के पास गया, धीरे से घूंघट उठाया और घूमने गया. अरे घूमने नहीं, चूमने गया. चूमने गया, मोटू करो. चूमने गया, तभी पत्नी ने कहा, नहीं मैं तुम्हें किस नहीं करने दूंगी. केम ना पड़े? किस करवानी केम ना पड़े? तो मने थोड़ी खबर छे यार. હું કરું ભાઈ? આગળ કરું એટલે નોનસેન્સ. મેં તુમે કિસ નહીં કરને દુંગી ક્યોંકે મેને મેરી મમ્મી કો વચન દિયા હૈ કે શાદી હો જાને કે બાદ મેં યે આદત છોડ દુંગી. રોજ સવાર પડે ને તારી માં આવીને આપણા ઘરમાં બેસી જાય. આવે જ ને, રોજ જ આવે. એનો જીવ મળે છે. શું કામ? રોજ મને કે છે, બેબી તું ખુલ્લી આંખે કુવામાં પડી. તું કુવામાં પડી? હા, એ પણ પાણી વગરના. ટોટલ યુઝલેસ. બસ અલકા, તું યુઝલેસ, તારી માં યુઝલેસ. એ સોરી, હમસે પંગા મત લેના વખારિયા. જિસ તૂફાન મે લોગો કે છપરે ઉડ જાતે હૈ, ઉસ તૂફાન મે હમ અપના ચણિયા સુખાતે હૈ. શું ટ્રેનિંગ આપી જો સાલીને, તૂફાન મે ચણિયા સુકાતે હૈ ઓર વર કા લેંઘા બિના કરતે હૈ. સાહેબ તમારે માટે આ મનોરંજન છે પણ મારી મેથી મરાઈ ગઈ છે. ખરેખર મને તો ઘણી વાર બેઠા બેઠા વિચાર આવે, અલકાનું નામ બદલીને અલ કાયદા કરી નાખવું જોઈએ. ટેરરિસ્ટ લેડી. અને બૈરી છોકરાનું ધ્યાન રાખ. આ બૈરી ધ્યાન રાખવા જેવી જ? તારી બૈરી તો દેવી છે. દેવી? મારે દેવી છે પણ કોઈને લેવી નથી. અરે જવા દો ને, તો ભાંડા ફોડી નાખી. તમને મારા કરતા પેન્ટ ની વધારે ચિંતા છે. પણ એ તો હોય જ ને ગાંડી, તારા વગર બહાર જવાય કે પાટલુન વગર થોડું બહાર જવાય. અરે તું છોડ ને બોલતી. તમને ખબર છે મારી કિટી પાર્ટી ની બેનપણી હતા, સુ ગાંડી થઈ ગઈ. કિટી પાર્ટી? એટલે તું કિટી પાર્ટી માં પણ જોડાઈ? મા બે દિવસ. આજે 1200 રૂપિયા હારી ગઈ. 1200 રૂપિયા સેમાં હારી ગઈ? તારો બાપો કેલિફોર્નિયામાં જન્મેલો. હોશિયારી મારે. ટાઈમ પાસ? એ તમને ખબર છે, સાતમ આઠમ માં અમે બધી ફ્રેન્ડ એબુ જવાની છે. ક્યાં જવું છે? એબુ. એબુ? યે. એ ક્યાં આવ્યું? રાજસ્થાન.
રાજસ્થાન માં એ અરે આબુ બોલને સીધે સીધું અમેરિકન ઓલા એબુ એબુ કરે શું કરવું છે આબુ જઈને ટોટલી આડા રસ્તે ચડી ગઈ છે સલી બાટલી કેટલું છે ચાલીને 52-55% વ્યાજ આપીને વ્યાજ વાળો ને ચરી મારી દો એમ તો મારે ક્યાં પોગાડ્યો મારો માળો વીકી નાખ્યો તારા બાપા મદદ કરજે ભગવાન